हेलो स्टूडेंट, धोरण 8 हिंदी सब्जेक्ट में आज आप लेसन नंबर 7 એટલે કે હાર કી જીત જેનો ટાઇટલ છે એના વિશે અભ્યાસ કરીશું. એના વિશે અભ્યાસ કરતા પહેલા લેસન નંબર 6 એટલે કે તોફાનો થી કોણ, તો એમાં આપણે શું શીખ મળી, તો કે કોઈ પણ પરિસ્થિતિમાં છે એ આપણે હાર માનવી જોઈએ નહીં, દરેક વખતે છે મુશ્કેલીનો સામનો સાહસથી કરવો જોઈએ, તો મુશ્કેલી છે એ પણ દૂર થઈ જાય અને આપણી जिंदगी में कना समान नहीं तो के सात समुद्र पार छे ये आपने पहुंची जाइए. तो ये वो लेसन के जमाती एक बीजे सीख मरती हो कल, तो के लेसन नंबर 7 जिनो नाम से हार की जीत, એટલે કે હાર દિયા પછી પણ કેવી રીતે જીતી શકાય. તો જેનો રાઇટર, જેના રાઇટર છે સુદર્શન. તો દરેક વિડિયો માં જેમ સૂચના મળે છે એમ કે અહીંયા લખેલા જે શબ્દાર્થ છે એ તમારે તમારી એપ્લિમાં લખવાના છે, અને લેસન નંબર 6 સુધીના જે શબ્દાર્થ અને પોયમનો જે ભાવાર્થ છે એ પણ તમે તમારી એપ્લિમાં લખી લીધો હશે. તો હવે લેસન નંબર 7 ના એનું ટાઇટલ લખી અને નીચે છે એ શબ્દાર્થ છે તમારે લખવાના રહેશે. તો હવે છે આપણે સમજીએ લેસન નંબર 7 હાર કી જીત જેના રાઇટર છે સુદર્શન. લેસન નંબર 7 હાર કી જીત સુદર્શન. તો પહેલા છે આપણે લેખક પરિચય મેળવી લઈએ. સુદર્શન કા મૂળ નામ બદ્રીનાથ શર્મા, એટલે કે એનું મૂળ નામ છે એ બદ્રીનાથ શર્મા છે. આપકા જન્મ પંજાબ કે સિયાલકોટ મેં હુઆ, એટલે કે એમનો જન્મ છે એ પંજાબ ના સિયાલકોટ માં થયો હતો. જબ આપ છઠે દરજે મેં થે તભી આપને પ્રથમ કહાની લિખી થી. પ્રેમચંદ કી તરહ આપને ભી ઉર્દૂ મેં લેખન કાર્ય પ્રારંભ કિયા, તત્પશ્ચાત એટલે કે તે ઉપરાંત ત્યાર પછી એમ हिंदी में लिखने लगे, એટલે કે પ્રેમચંદ ની જેમ પહેલા છે એ સુદર્શન એટલે કે બદ્રીનાથ શર્મા છે એ ઉર્દૂ માં લખવાનું ચાલુ કર્યું હતું, અને ત્યાર પછી છે એ હિન્દી માં પણ લખવા લાગ્યા. નાટક કહાની તથા ઉપન્યાસ લેખન હિન્દી સાહિત્ય કો સમૃદ્ધ ક્યા, એટલે કે નાટક કહાની અને ઉપન્યાસ નવલકથાઓ લખી અને હિન્દી સાહિત્ય છે એને સમૃદ્ધ બનાવ્યું. પ્રસ્તુત કહાની સુદર્શનજી દ્વારા લેખિત એક ઉપદેશ પ્રધાન કથા, એટલે કે અહીંયા જે આપણને લેસન રૂપે જે પ્રસ્તુત કહાની આપવામાં આવેલી છે, કહાની જે પ્રસ્તુત કરવામાં આવેલી છે એ ઉપદેશ પ્રધાન એટલે કે ઉપદેશ આપતી એક કહાની છે જેમાંથી આપણને ઉપદેશ મળે છે. જો માનવ ભાવનાઓ પર આધારિત છે, જે માનવ ભાવનાઓ પર આધારિત છે. બાબા ભારતી કે અનોખે ઘોડે કી ચર્ચા ડાકુ ખરક્ષી કે કાને તક પહોંચતી હૈ, વહ ધોકે સે ઘોડા લે જાતા હૈ, પરંતુ બાબા જી કી એક વાત ઉસે ઘોડા લોટાને પર મજબૂર કર દેતી હૈ, ઉસી વાત ને ઉસ ડાકુ કા હૃદય પરિવર્તન કર દિયા, ઇસી વાત પર યહાં પ્રકાશ ડાલા ગયા હૈ. એટલે કે બાબા હોય છે જેની પાસે એક સારો ઘોડો હોય છે, સારો એટલે કે એના જેવો ઘોડો આજુબાજુના એરિયામાં કોઈની પાસે પણ હોતો નથી, તો એ ઘોડાની જે પ્રશંસા છે એના વખાણ છે એ બધા માણસો કરતા હોય છે, અને એ વખાણ કરતા કરતા છે એના વખાણ ક્યાં પહોંચી ગયા, તો કે ડાકુ ખડકતી પાસે છે એ ઘોડાના વખાણ પહોંચી ગયા. તો ડાકુ ખડકતી છે એ બાબા પાસેથી છે એ ઘોડો લઈ જાય છે, પણ કેવી રીતે, તો કે માગીને નહીં, એની સાથે છે એ રમત રમીને છે એનો ઘોડો લઈ જાય છે. પરંતુ જયારે બાબા ભારતી છે એને એક વાત કહે છે ત્યારે ડાકુ ખડકતી છે એનો ઘોડો પણ પાછો આપી દે છે અને એનું હૃદય પરિવર્તન પણ થઈ જાય છે. તો એ શું વાત કહે છે એના પર છે અહીંયા પ્રકાશ, એટલે કે એને વધારે મહત્વ દેવામાં આવેલું છે. ઈસ કહાની મેં વિનમ્રતા, ઉદારતા, તત્પશ્ચાતા, દયાભાવ, લોકહિત કી આકાંક્ષા આદિ મૂલ્યો કો સમાવેશ ક્યા હૈ, એટલે કે આ લેસન માં છે એ ક્યાં ક્યાં મૂલ્યોનો સમાવેશ કરેલો છે, તો કે વિનમ્રતા એટલે કે કોઈની સાથે કેવી રીતે વાત કરવી, ઉદારતા પોતાની વસ્તુ છે જતું કરવાની ભાવના જે છે ઉદારતા, પશ્ચાતાપ એટલે કે પોતાએ કરેલું પાપ અથવા તો પોતાએ કરેલી ભૂલને સ્વીકારી અને એને સુધારવી, દયાભાવ અન્ય પ્રત્યે છે દયાનો ભાવ રાખવો, અને લોકહિતની આકાંક્ષા એટલે કે લોકોનું હિત થાય એવી છે દરેક વખતે ઈચ્છા રાખવી, જેવા મૂલ્યોનો છે એ અહીંયા લેસનમાં સમાવેશ કરેલો છે. તો હવે જોઈએ એક પછી એક કે બાબા ભારતી છે એવું તો શું કહે છે ડાકુ ખરાવતીને કે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તો હવે છે આપણે સ્ટોરી સમજીએ. માં કો અપને બેટે ઓર કિશાન કો અપને લહલહાતે ખેત દેખકર જો આનંદ આતા હૈ, વહી આનંદ બાબા ભારતી કો અપના ઘોડા દેખકર આતા હૈ,
એટલે કે મેનેજર પોતાનું બાળક જોઈ લે અને ખેડૂતોને પોતાનું લહેરાતું ખેતર જોઈ અને જે આનંદ મળે છે એવો જ આનંદ બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને મળતો હતો। भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। उसके जोड़ का घोड़ा सारे इलाके में नाचा। बाबा भारती उसे सुल्तान कहकर पुकारते, अपने हाथ से खरखरा करते, खरखरा इन्हें नवड़ाऊ इन साफ संभाल रखे मैया रखी जो कन्नी या दृत से घोड़े का शरीर साफ करना, अपने हाथ से उसका खरखरा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे। એટલે કે બાબા ભારતી છે એ ભગવત ભજન એટલે કે પેલા ભગવાનની પૂજા કરતા અને એના પછી જે પણ સમય એમની પાસે વધતો એ બધું કોને અર્પણ કરી દેતા, તો કે ઘોડાને સેવા કરવામાં, એટલે કે એમને નવડાવું ઘોડાવું બધું છે એ પોતે પોતાની જાતે કરતા। તો બધો સમય છે એ ભગવત ભજનમાં અને વધે એટલો સમય છે એ ઘોડાની સેવા કરવા માટે એ પસાર કરતા, કારણ કે એનો ઘોડો છે એટલો સુંદર અને બળવાન હતો। કેના જેવો ઘોડો આજુબાજુના એરિયામાં કોઈની પાસે છે હતો નહીં, અને પોતે છે એ ઘોડાને શું કહીને બોલાવતા, તો કે સુલતાન કહીને બોલાવતા। ઉન્હોને રૂપિયા માલ અથવા એટલે કે વસ્તુ જમીન આદિ અપના સબ કુછ છોડ દિયા હતા। યહાં તક કે ઉને નગર કે જીવન સે દ્રોણા થી, એટલે કે એને પોતાનું જીવનમાં છે એ જમીન વસ્તુ છે માલ કે બધું છોડી દીધું હતું, અને ત્યાં સુધી કે એમને શહેરના જીવનમાં થી પણ થોડું દ્રોણા એટલે કે નફરત થઈ ગઈ હતી। આ ગાંવ કે બહાર એક છોટે સે મંદિર મેં રહેતે ઓર ભગવાન કા ભજન કરતે થે, અને હવે છે એ ગામની બહાર એક નાનકડા મંદિરમાં રહેતા અને ભગવાનનું ભજન કરતા। મેં સુલતાન કે બિના ન રહે સકતા, ઉને એ સલમને લગા થા વે ઉસકી ચાલ પર લગતી થે, કરતે એસે ચલતા હે જેસે મોર ઘટા કો દેખકર નાચ રહા હો। जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर ना लगा लेते उन्हें ये ना आता था। એટલે કે એનું શું માનવું હતું કે હવે છે એ હું સુલતાન વગર રહી શકી નહીં, એટલે કે સુલતાન છે જો મારાથી દૂર થઈ જશે તો હું એના વગર રહી શકું એમ નથી, કારણ કે દરરોજ સાંજે છે સુલતાન ઉપર બેસી અને એની જો સવારી ન પડે તો એમને છે એ મનને શાંતિ મળતી નહોતી, ચેન એટલે કે મનને શાંતિ ન મળતી એમ। ખરથી ઉસ ઇલાકે કા કુખ્યાત જાતો, કુખ્યાત એટલે ખરાબ બાબત માટે જે પ્રખ્યાત હોય એ ઇલાકાનો એક ડાકુ જેનું નામ શું હતું ખરાબુ, લોક ઉસના નામ સુનકર કાપતે થે, હોતે હોતે સુલતાન કી કીર્તિ કીર્તિ એટલે એની પ્રશંસા ઉસકે કાનો તક ભી પહોંચી, ઉસકા હૃદય ઉસે દેખને કે લિયે અધીર હો ઉઠા। વહ એક દિન દોપહર કે સમય બાબા ભારતી કે પાસ પહોંચા ઓર નમસ્કાર કરકે બેઠ ગયા, એટલે કે એ એરિયાનો એ વિસ્તારનો એક કુખ્યાત ડાકુ જેનું નામ શું હતું ખરાબુ। તો ધીમે ધીમે છે એ આ સુલતાનની જે ખબર છે એના જે વખાણ છે એ ડાકુ ખડકશે સુધી પહોંચ્યું, અને એનું મન છે એ હવે આ ઘોડાને જોવા માટે બહુ ઉતાવળું થઈ રહ્યું હતું, અને ફાઇનલી એક દિવસ બપોરે છે એ ડાકુ ખડકથી એ આશ્રમમાં આવ્યો અને ત્યાં બેસી ગયો। બાબા ભારતીએ પૂછ્યું ખડકથી ક્યાં હાલ, બાબા ભારતીએ શું પૂછ્યું કે ખડકથી શું હાલ છે એમ, ખડકથીને તે ઝુકાતા ઉત્તર દિયા આપકી દયા કહો ઇધર કેસે આ, ખડકતીએ શું કહ્યું કે તમારી દયા છે એમ। બાબા ભારતી પૂછે છે કે બોલ અહીંયા આવવાનું કારણ શું છે એમ, એટલે કે તું અહીંયા શું કામ આવ્યો છે। સુલતાનની ચાર કિસ્મત, સુલતાનની ચાર એટલે કે સુલતાનના જે વખાણ જે બધા કરી રહ્યા છે એને જોવાની જે ઈચ્છા છે એ મને અહીંયા ખેંચીને લાવી ઇન્સ્ટોલ છે, એટલે શું કહે છે કે હું અહીંયા સુલતાનને જોવા માટે આવ્યો છું। વિચિત્ર જાનવર देखो के तो प्रसन्न हो जाओ, बाबा भारती कहते हैं एक अलग अलग प्रकार नो जानवर है हमारे पास जो घोड़ो है एक अलग अलग प्रकार नो है, जो तू इन्हें जोई तो पर तू खुश થઈ જશે। મેને ભી બડી પ્રશંસા સુની બેટા, કો ખડક થી શું કહેતે કે મે પણ એની ઘણા બધા વખાણ સાંભળ્યા છે, ઉસકી ચાલ તુમ્હારા મન મોહ લે। બાબા ભારતી શું કહેતે એની જે ચાલ છે ભણવાની જે સ્ટાઇલ છે એ તારું મન મોહી લેશે એમ, કહેતે એ દેખને મેં ભી બડા સુંદર હૈ। પાછું ખડકથી શું કહે છે કે બધા એવું કહે છે કે જોવામાં પણ ઘણો બધો સુંદર છે, એટલે કે એનો દેખાવ પણ અતિ સુંદર છે એમ, ક્યાં કહાના જો ઉસે એક વાર દેખ લેતા હૈ ઉસકે હૃદય પર ઉસકી છબી અંકિત હો જાતી હૈ। બાબા ભારતી શું કહે છે કે એના વિશે તો હું શું કહું, જે પણ માણસ એને એક વાર જોઈ લે એના હૃદયમાં કાયમ માટે
એની એક છબી એટલે કે તસવીર ફોટો છે એ કાયમ માટેના હૃદય પર છપાઈ જતો હોય છે. ઇન્સર્ટ છે એને જોઈ અને એને ક્યારેય ભૂલી ન શકાય એવું એ યાદ રહી જાય છે. બહુ દિવસે અભિલાષાથી આજ ઉપસ્થિત હો શકાવ શું કહે છે કડકથી કે ઘણા દિવસોથી ઈચ્છા હતી એની જોવાનું પણ હું આજે અહીંયા આવી શક્યો છું એમ. બાબા ભારતી ઓર કડકથી અસ્ત બળવે પહોંચે એટલે વાતો કરતા કરતા છે બાબા ભારતી અને કડકથી છે એ અસ્ત બળ એટલે કે ઘોડાનું રેખાણ જ્યાં તબેલો જે આપણે કહીએ છે તે ત્યાં પહોંચ્યો. બાબાને ઘોડા દેખાયા ભવનથી કડકશીને ઘોડા દેખા આશ્ચર્ય એટલે કે બાબાએ છે પોતાની પાસે આટલો સરસ ઘોડો છે તો એ કેવી રીતે દેખાડે તો કે ઘમંડ થયેલ કે મારી પાસે આવો સરસ ઘોડો છે અને ખડકથી કેવી રીતે ઘોડો જોયો તો કે આશ્ચર્ય થયેલ કારણ કે એની પાસે પણ ઘણા બધા ઘોડાઓ હતા આજુબાજુના ઇલાકામાં છે એ સુલતાન જેવો ઘોડો કોઈની પાસે નહોતો એટલે એને આશ્ચર્ય થયું એમ. અને સહસ્રો ઘોડે દેખી છે પરંતુ એસા બાકા ઘોડા ઉસકી આંખો સે કભી ના ગુજરાતા એટલે એને હજારો સહસ્રો એટલે હજારો ઘોડા જોયા હતા પરંતુ આવો બાકા એટલે કે શાનદાર જે સુંદર પણ હોય અને બલવાન પણ હોય બાકા એટલે શું થાય શાનદાર આવો ઘોડો છે એને આંખોની સામેથી ક્યારેય પસાર થયો નહોતો એટલે કે ક્યારેય એને જોયો નહોતો. સોચને લગા ભાગ્ય કી બાત એસા ઘોડા કડકથી કે પાસ હોના ચાહિયેતા ઈ સાધુ કો એસી ચીજો સે ક્યા લા. હવે શું એ વિચારે છે કે આ તો નસીબની વાત છે પરંતુ આવો શાનદાર ઘોડો છે ખડકથી હોવો જોઈએ. ઈશ્વર છે કોની પાસે તો કે મારી પાસે હોવો જોઈએ કે આ સાધુઓને આવી વસ્તુથી શું લાભ એમ. કુછ દેર તક આશ્ચર્ય સે ખડા ઉસકે પશ્ચાત ઉસકે હૃદયને હલચલ હોને લગી. બાળક કિસી અધિકતા સે બોલા પરંતુ બાબાની ઇસકી ચાર ન લેગી તો ક્યાં થોડી વાત હૈ એ શું વિચારતો વિચારતો ઘોડા સામે આશ્ચર્યથી જોઈ રહ્યો કે આવો ઘોડો છે તો એ તો મારી પાસે હોવો જોઈએ આવા સાધુને આ વસ્તુથી શું જરૂર છે એમ. પછી છે એ જેમ નાનું બાળક કોઈ વસ્તુને જોઈ અને અધિકતાપૂર્વક બોલે એવી રીતે ખડકથી શું કહે છે તો કે દેખાવમાં તો સારો છે પરંતુ આની ચાલ એટલે કે એ કેવી રીતે ચાલે છે એ ન જોયું તો શું ફાયદો એમ. એમ તો છે શું કહેવા માંગે છે તો કે મારે એને પર બેસી અને સવારી કરવી છે એમ. બાબાજી ભી મનુષ્ય છે અપની વસ્તુની પ્રશંસા દૂસરો કે મુખથી સુનતા ને કે લે ઉત્તર હૃદય અધિક હોતા એટલે બાબાજી પણ પોતા માણસ કે માણસ સ્વભાવ કેવો હોય તો કે પોતાની પાસે જે વસ્તુ છે એના વખાણ બીજા પાસેથી સાંભળવા એમને બહુ ગમે. તો હવે છે એ વધારે વખાણ સાંભળવા માટે બાબાજી છે પોતાના ઘોડાના શું કહે છે તો કે અસ્તબલમાંથી છોડે અને પછી ડાકુ ખડકીને આપે છે એમ. ઘોડે ઘો ખોલ પર બહાર નીકળે પછી ઘોડાને ત્યાંથી ખોલી અને બહાર લઈ ગયા. ઘોડા વાયુવેગ મેં ઉડ્યા હતા વાયુવેગમાં ઉડવું એટલે કે ઘોડો છે ત્યાં દોડવા લાગ્યો. ઘોડે ઈચ્છા થઈ પણ ઉસકે હૃદય પર સાત વર્ષ્યા સાત વર્ષો એટલે એની ઈચ્છા થઈ એમ. વડ આખો હતા પણ જો વસ્તુ છે પસંદ આ રહે ઉસ પર વો અપના અધિકાર સમજને લગતા હતા. ઉસકે પાસ બાહુબળ હતા પર આદમી છે બાહુબળ એટલે કે બળવાન હતો એમ. હવે છે એ ઘોડાની ચાલ જોઈ એટલે કે એને ત્યાં ફરતો જોઈ અને હવે છે એને ઈર્ષા થાય છે એમ. ઇન્સર્ટ છે લાલચ લાગે છે કે આવો ઘોડો છે ખરેખર મારી પાસે હોવો જોઈએ અને ડાકુનો સ્વભાવ શું હોય તો કે જે વસ્તુ એને પસંદ આવે એ પોતે પોતાની સમજી લે. બાબાજી મેયા ઘોડા આપકે પાસ ન રહે અને પછી એ શું કહે છે જાતા જાતા કે બાબાજી આજે ઘોડો છે એને હું તમારી પાસે રહેવા દઈશ નહીં. ઇન્સર્ટ છે ધમકી આપે છે કે તમારો ઘોડો હવે હું તમારી પાસે રહેવા દઈશ નહીં. બાબા ભાતી ડર ગયો અબ મને રાત કો નીંદ ના આવી સારી રાત અસ્ત બળતી રખવાલી મેં ટકને લગી. પ્રતિક્ષણ એટલે કે એક એક ક્ષણ એમ ખડકથી કા ડર લગાવ્યા હતા પરંતુ કઈ મહિને બીત ગયે ઓર વા ના આવે યહાં તક કે બાબા ભાતી ખુશ અસાવધાન હો ગયા. અસાવધાન એટલે કે હવે એને એ વાત પણ યાદ નહોતી એટલે કે જ્યારે ખડકથી કહ્યું કે હવે હું આ ઘોડો તમારી પાસે રહેવા દઈશ નહીં ત્યારે બાબા ભાતી છે એ હવે શું કરતા તો કે રાતે છે પોતાના ઘોડાની રખવાળી અસ્ત બળ એટલે કે તબેલાની રખવાળી કરતા. ક્યાં સુધી તો કે ઘણા ટાઈમ છે એ આવી રીતે ચાલ્યું કે દરરોજ રાતે છે એ પોતે પોતાના ઘોડાની રખવાળી કરતા પરંતુ છે એ લાંબો સમય થઈ ગયો પરંતુ ખડકથી છે એના ઘોડાને લેવા આવ્યો નહીં. ક્યાં સુધી લેવા આવ્યો તો કે હવે તો બાબા ભારતીને એ વાત પણ યાદ ન થઈ એટલે હવે છે એ રખવાળી પણ કરવાનું બંધ કરી દીધું. સંધ્યાના સમયમાં બાબા પાસે સુલતાન કી પીઠ પર સવાર હોકર ઘૂમને જા રહે છે
એટલે કે સંધ્યાનો સમય હતો. બાબા ભારતી જેમ દરરોજની જેમ પોતાના ઘોડા ઉપર બેસી અને ત્યાં ફરવા નીકળ્યા. ઈ સમય ઉસકી આંખો ચમકતી, મુખ પર પ્રસન્નતા. કભી ઘોડે કે શરીર કો દેખ કે કભી ઉસકે રંગો ઓર વહ મન મે મન ફૂલે ના સમાતે. એટલે ક્યારેક પોતાના ઘોડાના રંગને જોવે તો ક્યારેક પોતાના ઘોડાના શરીરને અને પોતે મનોમન છે ખુશ થયા રહે. સહસા એક ઓર સે આવાજ આવી. સહસા એટલે કે અચાનક એક બાજુથી અવાજ આવ્યો. શું તો ઓ બાબા ઇસ કમલે કી સુનતે જાના. ઓ બાબા ઇસ કમલે, કમલે એટલે કે ગરીબનું છે એ સાંભળજો. એમ અવાજને કરુણા હતી એટલે કે જે અવાજ હતો એમાં કોઈ જાતની દુઃખ ભર્યું જે આવાજ હતો એમાં કરુણા હતી. એમ જાણે કોઈ દુખિયારો છે એ બાબાને બોલાવતો હોય એવું લાગ્યું. બાબા ને ઘોડે પર રોકી દેખા એ કપાઈ વૃક્ષ થી છાયા ને પડા. કરી રહ્યા કરી એટલે કે પીડા બોલે તુમે ક્યાં કરશો. એટલે બાબા એ છે એ અવાજ સાંભળ્યું અને ઘોડા ને ઉભો રાખ્યો અને પછી આજુબાજુ જોયું કે અવાજ ક્યાંથી આવ્યો. પછી એમને જોયું કે એક વૃક્ષ ની નીચે એક દુખી માણસ છે જે કોઈ પણ રોગ થી જે પીડાતો હોય એવો માણસ છે ત્યાં હતો. અને એને પૂછ્યું જઈને કે તને શું કષ્ટ છે. અપાયુને હાથ જોડતા કહા બાબા અમે દુખિયા રહો, મુજ પર દયા કરો. રામવાલા યહાં સે તીન મિલ, મુજે વહીં જાના, ઘોડે પર ચલાવો, પરમાત્મા ભલે કરેગા. પછી શું કહે છે, અપાયુ હાથ જોડીને કહે છે કે હું એક દુખિયા માણસ છું એટલે કે અહીંયાથી ચાલી શકતો નથી, મને ઘણું બધું દુઃખ છે, મારી પર દયા કરો. રામવાલા નામનું જે ગામ છે એ અહીંયાથી 3 કિલોમીટર જ દૂર છે, તો તમે મને તમારા ઘોડા ઉપર ચડાવી લો અને ત્યાં છે મૂકી જાઓ, ભગવાન છે તમારું ભલું કરશે. એ તો શું છે એની પાસે એ હેલ્પ માંગે છે કે મારે બાજુના ગામમાં જવું છે તો તમે તમારા ઘોડા ઉપર બેસાડી અને મને ત્યાં પહોંચાડી દો. વાત મારા કોને, બાબા ભાતી શું પૂછે છે, ત્યાં તારું કોણ છે એમ, એટલે તારી કોની પાસે જવું છે. દુર્લાદર રેખના નામ સુના હતો ઉસકા સોતેલા પાડે. એટલે પેલો શું કે છે માણસ કે દુર્ગાધર નામનું જે વેદ છે ત્યાં મારે જવું છે, હું એનો ભાઈ છું. બાબા ભારતીને ઘોડે પર ઉતાર્યો, કપાઈ તો ઘોડે પર બેઠા રહ્યા ઓર કહે ઉસકી લગામ પકડ કર ધીરે ધીરે ચલને લગ. એટલે કે બાબા ભારતી છે એ માણસ ઉપર શું થયું તો કે તૈયાર રહે અને પોતે છે એ માણસને પોતાના ઘોડા ઉપર બેસાડી દીધો અને પોતે પોતાના ઘોડાની જે લગામ એટલે કે લગામ પકડી અને પોતે નીચે ચાલવા લાગ્યા. સહસા એને એક ઝટકા લાગ્યો પણ લગામ હાથે છૂટ ગઈ. એટલે કે અચાનક એને એક જોતી ઝટકો લાગ્યો અને એને ઘોડાની જે લગામ છે એને પકડી હતી એ એના હાથમાંથી છૂટી ગઈ. ઉનકે આશ્ચર્ય કા ઠિકાણા ના રહા જબ ઉન્હોને દેખા કે અપાહિજ ઘોડે કી પીઠ પર તનપર બેઠા ઓર ઘોડે કો દોડાય લીએ જા રહા. એટલે એમને આશ્ચર્યનો કોઈ ઠેકાણો ન રહ્યો. એટલે કે એમને એટલો આશ્ચર્ય થયો કે જ્યારે એમને જોયું કે જે અપાયું હતો જે ચાલી પણ નહોતો શકતો અપંગ હતો એ માણસ છે હવે ઘોડા ઉપર એકદમ સીધો ટટ્ટાર બેઠો છે અને પોતાના ઘોડાના છે એ દોડાવીને લઈ જવાની કોશિશ કરે છે. ઉનકે મુખ સે ભય વિસ્મય ઓર નિરાશા સે મિલે હુએ ચીખ નીકળ ગઈ. વો અપાયું ડાકુ ખડક સીધા એટલે એના મુખમાંથી છે એ 3 પ્રકારના ભાવ તો કે એક તો ડર વિસ્મય એટલે કે આશ્ચર્ય અને નિરાશા ના ભાવથી છે એના મોઢામાંથી ચીખ નીકળી ગઈ. એટલે કે જોતી અવાજ કર્યો કારણ કે ડાકુ ખડકસી હતો જે અપાઈ હતો એ કોણ હતું તો કે ડાકુ ખડકસી. ખડકસીને આ વાત ઉપર ઘોડા રખ લીધા. ઉસકી ગજલ પર પ્યાર સે હાથ ફેરતે હુએ કા બાબાજી યહ ઘોડા અબ ન દૂંગા. ડાકુ એ છે એ બાબાજીનો અવાજ સાંભળી અને પોતાનો ઘોડો છે રોકી લીધો એટલે કે ઉભો રહ્યો અને પછી ઘોડાના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા શું કીધું કે બાબાજી હવે આ ઘોડો છે એ હું તમને પાછો આપીશ નહીં, મગર એક વાત સુંદે જાઓ. બાબા બાકી શું કે એટલે પાછો ન આપ તો કઈ વાંધો નહીં, પરંતુ મારી એક વાત છે એ તું સાંભળતો જા. એમ ખડકથી થયા ગયા. બાબા પારથી નિકટ જાતા ઉસકી ઓર એસી આંખો સે દેખા જેસે બકરા કસાઈ કી ઓર દેખતા હૈ. શું કે છે તો કે તું અહીંયા થોડી વાર ઉભો રહે એક વાત મારી સાંભળતો જા, ઘોડો પાછો ના આપ તો કઈ વાંધો નહીં. તો ખડકથી છે એ થયા ગયા એટલે કે ઉભો રહ્યો અને બાબા પારથી એની પાસે જઈ અને કેવી રીતે જોવે બકરો છે એ કસાઈ એટલે કે એના
मार मार ने जो है एवी रीते से एनी सामे जो है फिर कहा यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूंगा, परंतु खड़क से केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। पासे जाई अने शू कहते बाबा पार्थी, तो के हवे आ घोड़ो छे तारो छे, परंतु मारी एक प्रार्थना है कि एक वात छे ए तू सांभळतो जा, एने तू मानवानी ना पाड़तो नहीं, नहीं तो मने छे दुख थशे। बाबा जी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा। खड़क से शू कहते कि हूँ तमारो दास छू, तमे मने आज्ञा करो एटले के हूँ तमारी बधी वात मानीश, परंतु आ घोड़ो छे ए हूँ तमने पाछो आपीश नहीं। अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूंगा, मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना। बाबा भारती शू कह रहे हो, तो कि हवे ये घोड़ा की बात है ये हूँ तने नहीं कहूँ, इंसर्ट से यार घोड़ो पाछो मारे नहीं जो, परंतु हूँ तने एक प्रार्थना करूँ छू, एक रिक्वेस्ट करूँ छू शू, तो कि आज घटना से ये कोई नी सामे से प्रकट करता नहीं, એટલે કે આ ઘટના વિશે કોઈને જાણ થવી જોઈએ નહીં। કઈ ઘટના? તો કે એને છાલ કપટ કરી એક અપાહિજનું રૂપ લઈ અને બાબા પાસેથી જે ઘોડો છીનવી લીધો, એ ઘટના છે એ કોઈ વ્યક્તિને કહેતા નહીં। એમ ખડક સિકાનું આશ્ચર્ય સે ખુલાયા ગયા, ઉસકા વિચાર થા કે ઉસે ઘોડે કો લેકર યહાં સે ભાગના પડેગા, પરંતુ બાબા બાપુ ને સ્વયં કહા કે ઇસ ઘટના કો કિસી કે સામને પ્રકટ ન કરના। એટલે હવે આ વાત સાંભળી અને ખડકથી છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એને શું વિચાર્યું હતું કે જયારે હું ઘોડો લેવા જઈશ ત્યારે મારા ફટાફટ ત્યાંથી ઘોડો લઈ અને ભાગી જવું પડશે, એમ એના બદલે ઉલટું થયું, તો કે શું બાબા ભારતીય જેમ કીધું કે આ જે ઘટના બની એના વિશે છે કોઈને જાણ કરતો નહીં। તો હવે છે એકદમ વિચારમાં પડી ગયો, આશ્ચર્યચકિત કે બાબા ભારતીય આવું શું કામ કીધું, એમ ઇસે ક્યાં પ્રયોજન હો સિદ્ધ હો સકતા હૈ, પ્રયોજન એટલે કે આવો કેવા બદલ એમનો હેતુ શું હશે, એમ ખડકસિંહે બહુ સોચા, બહુ સ્થિર માર એટલે સ્થિર માર એટલે કે વધારે પડતું સોચ વિચાર્યું, પરંતુ કુછ સમજ ન શકા। હાર પર ઉસને અપની આંખો આખી બાબા ભારતી કે ચહેરે પર ગળા ગળા દી એટલે કે સ્થિર કરીને પૂછ્યું, શું પૂછ્યું, તો કે બાબાજી ઇસે આપકો ક્યાં ડર, એટલે એને ઘણો બધો વિચાર કર્યો કે બાબાજીએ મને આવું કહ્યું કે આ ઘટના વિશે તું કોઈને કહેતો નહીં, તો આની પાછળ છે એ બાબા ભારતીનો શું ઉદ્દેશ્ય હશે, શું હેતુ હશે, એમ કદાચ એ મારી સાથે કોઈ રમત પણ રમી રહ્યા હોય, એવો ઘણો બધો વિચાર કર્યો, પરંતુ અંતે છે થાકી અને બાબા ભારતીના મોઢા ઉપર પોતાની નજર સ્થિર કરી અને શું પૂછ્યું કે આ ઘટના હું બીજાને કહું તો એનાથી તમને શું ડર લાગે છે, એમ सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे, यह कैसे कैसे उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उसका कोई संबंध ही नहीं रहा। એટલે बाबा भारती શું જવાબ આપ્યો કે જો આ ઘટનાની ખબર સામાન્ય લોકોને એટલે કે લોકોને પડશે તો હવે પછી ક્યારે પણ કોઈ પણ ગરીબની મદદ લોકો કરશે નહીં, કારણ કે એને ડર લાગશે કે કદાચ એ પણ એની સાથે આવું જ કંઈક કરે, એમ કહેતા કહેતા છે એ બાબા ભારતીએ પોતાના ઘોડા તરફ એવી રીતે નજર ફેરવી લીધી કે જાણે ઘોડા સાથે એમનો કોઈ સંબંધ જ હતો નહીં। બાબા ભારતી કહે છે, પરંતુ ઉનકે શબ્દ ખડકસિંહ કે કાનો મેં ઉસ પ્રકાર ગુંજ રહે છે, સોચતા થા કેસે ઉચ્ચ વિચાર હૈ, પવિત્ર ભાવ હૈ, ઉન્હેં ઇસ ઘોડે સે પ્રેમ થા, ઇસે દેખકર ઉસકા મુખ કુલકી લાય ખીર જાતા થા, કહતે થે ઇસકે બિના મેં ના રહ સકુંગા, ઇસકી રખવાલી મેં કઈ રાત સોએ નહીં, ભજન ભક્તિ ન કર, રખવાલી કરતે રહે, પરંતુ આજ ઉનકે મુખ પર દુઃખ કી રેખા તક દિખાઈ ના પડતી હતી। એટલે હવે છે એ ખડકસિંહ શું વિચારે છે કે કેટલા મહાન પુરુષ કેવા છે, એમના મનમાં કેટલો પવિત્ર ભાવ છે, શું તો કે જે ઘોડા વગર એ રહી નહોતા શકતા, જેની રખવાળી છે એને ઘણા રાત દિવસ છે એની રખવાળીમાં પોતાનો સમય છે વ્યતીત કર્યો, જે ભગવત ભજનમાંથી સમય વધતો એ પણ એની પાછળ છે ખર્ચ કરતા, અને હવે છે એ માત્ર એના માટે, કોના માટે, તો કે લોકો છે એ સામાન્ય લોકો માટે ભરોસો કરવાનો ન છોડી દે, એના માટે છે પોતે પોતાનો ઘોડો છે એ ત્યાગ કરી દીધો, તો આવા પ્રકારનો છે એ વિચાર ખડકસિંહના મનમાં છે આવ્યા કરે છે। ઉને કેવળ યા ક્યાં થા કે કઈ લો ગરીબો પર વિશ્વાસ કરના ન શકે, એસા મનુષ્ય મનુષ્ય નહીં દેવતા હોય, એટલે એને શું હવે એનો જે ભાવ છે એને પોતાના મનમાં સ્પર્શી ગયો, તો કે આવો માણસ છે ખરેખર માણસ નહીં પરંતુ ભગવાન કેવાય, રાત્રિ કે અંધકાર
खड़गपुर बाबा भारती के मंदिर पहुंचा। चारों ओर सन्नाटा था, आकाश में तारे टिमटिमा रहे थे, लेकिन चारे बाजू से रात में वातावरण के हो तो के एकदम शांतिमय है, चारे बाजू से एकदम खामोशी, एकदम थे सन्नाटा तो, अने आकाश में ताराओ से चमकी रहा था। थोड़ी दूर पर गांव के कुत्ते भौंक रहे थे, એટલે थोड़ी दूर जे गांव आवे उसे त्यां कूतरा जे बोलता था, એનો પણ અવાજ છે અહીંયા આવતો તો થોડો થોડો। मंदिर के अंदर कोई शब्द सुनाई ना देता। खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए थे, बाग એટલે એની જે લગામ છે એ પકડી અને સુલતાન ને પકડી ત્યાં खड़क सिंह ઊભો હતો। वहां धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा, फाटक खुला पड़ा था। किसी समय वहां बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी के आंसू थे, नेकी એટલે ભરત। बाबा भारती नो जो घोड़ो खड़क सिंह लाई गयो એને પાછો રાતે મુકવાયો તો કે ધીરે ધીરે તે ફાટક પાસે પહોંચ્યો અને જ્યાં દરોજ બાબા ભારતી છે એ સુલતાને બાંધતા ત્યાં પોતે છે એ ઘોડાને બાંધી દીધો અને ધીમેથી એ ફાટક બંધ કરી અને ત્યાંથી છે નીકળી ગયો। અને એ ટાઈમે એની આંખોમાં કેવો આંસુ હતા તો કે કઈ સારું કર્યાનો જે ભાવ હતો એ છે એને આંખોમાં છલકતો હતો। એમ રાત્રિ કા તીસરા ભાગ બીત ચૂકા હતા। ચોથા ભાગ આરંભ હોતે બાબા ભારતીને અપની કુટિયા સે બહાર નીકળ ઠંડે જળ સે સ્નાન કર્યા, એટલે કે દરરોજની જે આપણે નૈતિક ક્રિયા હોય છે એ મુજબ બાબા ભારતી છે વહેલા સવારે ઉઠ્યા અને છે ઠંડા પાણીએ સ્નાન કર્યું। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा उसके पास अस्तबल की ओर बढ़े, એટલે એના પતિ છે એ દરરોજની જેમ જાણે કોઈ માણસ છે સ્વપ્નમાં જાતો એવી રીતે છે બાબા ભારતીના જે પગ છે એ અસ્તબલ એટલે કે જ્યાં દરરોજ ઘોડો બાંધે છે તબેલાની તરફ છે એ ધીમે ધીમે ચાલવા લાગ્યા। પરંતુ ફાટક પર પહોંચતા उसको अपनी भूल प्रतीत हुई, साथ ही घोर निराशा में पांव को मन मन भरका बना दी, मन मन एटले के मन मन एटले वजनदार बना दी। वे वही रुक गए, जाने स्वप्न में चालता हो एम छे पोतानी झूपड़ी से धीरे धीरे छे तबेला तरफ चलवा लगे, परंतु जेवा फाटके पहुंचे त्यारे एमने भूल प्रतीत थई शू तो के एमने अचानक याद आव्यु के हवे छे मारो सुल्तान तो अहींया छे ने एम, अने साथे ए एकदम निराश थई गया अने निराशानी साथे एमनो पग से वजनदार थे गए, तो फाटक से आगर से चालिया नहीं। घोड़े ने अपने स्वामी के पाव की चाप के आवाज आवाज छके को पहचान लिया और जोर से हिंदी ना उठले बोल परंतु छे सुल्तान ने शू पोताना स्वामी ने એટલે કે પોતાના જે માલિક છે એટલે બાબા ભારતીના આવવાની જે આવાજ છે એ ને શું કહી સાંભળી અને પોતે છે જોર જોરથી હિંદીના એટલે કે બોલવા बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़े हुए अंदर घुसे और अपने प्यारे घोड़े को गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिनों के बिछड़े हुए पुत्र से मिल रहा हो। એટલે કે હવે તે બાબા ભારતી પોતાના સુલતાનની અવાજ સાંભળી અને દોડી અને પોતાના ઘોડાને ભેટીને એવી રીતે રોવા લાગે કે જાણે કોઈ બાપ છે કોઈ પિતા છે પોતાના વસ્તુ પહેલા ગુમાવેલા પુત્રને મળી અને જે રીતે રોવે એ રીતે છે એ બાબા ભારતી પોતાના ઘોડાને ભેટી અને રડવા લાગ્યો। બાર બાર ઉસકી પીઠ પર હાથ ફેરશે, બાર બાર ઉસકે મુંહ પર થપક્યા દેશે અને વારંવાર છે એની પીઠ ઉપર હાથ ફેરવા લાગ્યા અને થપકે એટલે કે ધીમેથી તાપલી જે આપણે મારીએ તે મારવા લાગ્યા। પીરવે સંતોષે બોલે પગ કોઈ ગરીબો કી સહાયતા સે મૂળ નહીં મળે અને પછી છે એમને એકદમ સંતોષ મહેસૂસ થયો અને શું બોલ્યા કે હવે કોઈ પણ માણસ છે એ ગરીબોની સહાયતાથી પોતાનું મોઢું છે ફેરવશે અને ઇન્શોર્ટ છે બધા છે એ ગરીબોની સહાયતા કરશે। આમ શું થયું તો કે બાબા ભારતી પાસેથી ખડકથી ઘોડો તો લઈ ગયો, ત્યારે બાબા ભારતીને શું થયું તો કે હા છે, પરંતુ તેમ છતાં એમનું જે સારું કરવાની જે ભાવના છે અન્ય લોકોની ગરીબી દૂર કરવાની જે ભાવના છે અથવા તો ગરીબ લોકોની કોઈ સહાયતા ન કરે આ ઘટના સાંભળીને એના માટે પોતાનો ઘોડો પણ ત્યાગી દેવાની જે ભાવના છે એનાથી શું થાય આખું ખડકસિંહનું હૃદય પરિવર્તન થયું। આમ બાબા ભારતીની છે હારવા છતાં પણ શું થયું જીત છે, જે આપણો લેસનનો ટાઈટલ છે શું કે હાર કી જીત।
तो आप लेसन ऊपर आपने शू समझ मे शू बोध मे तो हमेशा से आप त्यागनी भावना से केळवी जोई अने अन्य लोकोनु भलू थाय एवू छे विचारवू जोई। तो अहींथी आपणो आ लेसन पूरो थाय छे। तो आ शब्दार्थ छे तमारे तमारी एक्जाम कम्प्लीट करी लेवाना छे अने बाकीनुं जे पण छे स्वाध्याय पोथीनुं वर्क तमने पीडीएफ द्वारा छे मळी जशे। थेंक यू।